વેલકમ ટુ બી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં તો છો ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કઈ પુસ્તક કાઢવાની છે? આજની આપણી પુસ્તક, આપણો આજનો વિષય છે સામાન્ય જ્ઞાન. તો હવે આજે આપણે જોવાનું છે સામાન્ય જ્ઞાન વિશે. તો હવે આપણે તેમાં જોઈએ પેજ નંબર 28 કે પાર્ટે રંગબેરંગી ફૂલો. તો હવે ફૂલો કોને 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 કહેવાય? વિવિધના રંગ, આકાર અને કદના હોય છે. ફૂલો કેવા હોય? અલગ અલગ વિવિધના, વિવિધ એટલે અલગ અલગ રંગના, નાના મોટા, ને તે સુંદર દેખાય છે, તેઓ સુગંધ પણ આપે છે. ફૂલ આપણને ગમે છે. ફૂલમાંથી રંગ અને અત્તર બને છે. ફૂલમાંથી શું શું બને? રંગ અને તમે જે સ્પ્રે છાંટો છો તે પણ રંગ ફૂલોમાંથી બને છે. હવે પહેલું ચિત્ર શાનું છે? તે છે ગુલાબ. પછી બીજું ચિત્ર સૂરજમુખી. ત્રીજું છે ગલગોટો. પછી છે કમળ, જાસૂદ, મોગરો, જુઈ, બારમાસી, ચંપો, કરેણ, રાતરાણી અને કેસુડો. હવે આપણે અલગ અલગ ફૂલો તો જોયા, હવે આપણે જોઈએ બાજુમાં કે લાલ અને ગુલાબ અને જાસૂદ રંગના કેવા હોય છે? લાલ રંગના હોય છે. સૂરજમુખીને ગલગોટો કેવા હોય છે? ચંપો પીળા રંગનો હોય છે. મોગરો, જુઈ, રાતરાણી કેવા રંગનો હોય છે? સફેદ રંગનો. અને કમળ, કરેણ અને બારમાસી કેવા રંગના હોય છે? ગુલાબી રંગના. તેવી રીતે હવે આજે આપણે જોઈએ સ્વાધ્યાય કે અહીંયા કમળ આપ્યું છે તો કમળ સામે તેને જોડવાનું છે. પછી છે ગુલાબ, ગુલાબ ચિત્ર તો તેની સાથે, સૂરજમુખી હોય તો તેની સાથે, મોગરો હોય તો તેની સાથે, પછી જાસૂદ હોય તો જાસૂદની સાથે, બારમાસીની સાથે, ગલગોટો અને છેલ્લું છે જી. હવે આપણે અલગ અલગ નામ સાથે ફૂલોને જોડ્યા. હવે બીજું કે લાલ રંગના ફૂલના બે નામ તો ગુલાબ અને જાસૂદ, પીળા રંગના ફૂલના બે નામ સૂરજ અને ગલગોટો, પછી સફેદ રંગના બે નામ જુઈ અને મોગરો, પછી છે સુગંધવાળા ફૂલના બે નામ ગુલાબ અને મોગરો, કે તેમાં ખૂબ જ સુગંધ હોય છે. હવે આપણે જોઈએ આગળ તો મૂલ્યાંકન 1. હવે આપણે આજે જોવાનું છે મૂલ્યાંકન 1. એટલે મૂલ્યાંકન એટલે શું થશે? આપણું પેપર આપણે મોઢે લખવાનું, એટલે શું કહેવાય? મૂલ્યાંકન. હવે અહીંયા આપ્યું છે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે ખાલી જગ્યા પૂરો. હવે આપણા બંને હાથની મળીને કુલ કેટલી આંગળીઓ છે? તે છે 10. એટલે અહીંયા શું લખીશું? 10. હવે કોણી એ આપણા ખાલી જગ્યાનો ભાગ છે. કોણી શેનો ભાગ છે? હાથનો. તો અહીંયા જવાબ શું આવશે? હાથ. હવે પેટ, પેટ એ આપણા ધડનો ભાગ છે. ધડ કે માથાનો ભાગ, માથામાં પેટ આવે ના, તો આપણે શું લખીશું? ધડ. પછી ત્રીજું, આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ. આપણે કંઈક ચિત્ર જોવું હોય, મૂવી જોવું હોય તો આપણે શેને વડે જોઈ શકીએ? તે આવે છે આંખ વડે, આપણે બધું જ જોઈ શકીએ. હવે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો. અહીંયા આપ્યું છે પહેલું કે પોપટની કે કાગડાની લાલ ચાંચ, પોપટની કે કાગડાની ચાંચ લાલ હોય છે. લાલ ચાંચ કોની હોય વિદ્યાર્થી મિત્રો? તે છે પોપટની. તો કાગડા ઉપર આપણે શું કરવાનું છે? છેકો મારવાનો છે. બીજું, બગલો અને કોયલ વસંત ઋતુમાં મીઠા ટહુકા કરે છે. બગલો કોઈ દિવસ ટહુકા કરે ના, તો શું કરીશું? તેની ઉપર આપણે છેકો મારવાનો છે. હવે ત્રીજું કે કૂકડો કે ગોવળ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પાણી, રાતનું પંખી છે. તો તે કયું પંખી છે? કૂકડાને મોટી મોટી આંખો હોય ગોળ ના, ઘુવાળને ખૂબ જ મોટી ગોળ આંખો હોય. પછી ચોથું કે ટ્રેનને કે બસને ઘણા પૈડા હોય છે. બસને તો કેટલા હોય? 4 જ હોય, અને ટ્રેનને
તો ઘણા બધા જેટલા ડબ્બા હોય તેટલા અંદર પૈડા હોય, એટલે બસ ઉપર શું કરવાનું છે, છેકો મારવાનો છે. હવે પાંચમું કે હેલિકોપ્ટર કે વિમાન બંનેમાંથી સૌથી ઝડપી વાહન કયું છે, તે છે વિમાન. હવે આપણે જોઈએ હવે હેલિકોપ્ટર ફૂલ ભાગે કે વિમાન, તો વિમાન હેલિકોપ્ટર કરતાં વિમાન સૌથી ઝડપી વાહન છે. હેલિકોપ્ટર તો ધીમું ઉડે. અને છઠ્ઠું કે વાહન રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે. વાહન ક્યાં ચાલે, પાણીમાં. રિક્ષા ક્યાં ચાલે, રસ્તા ઉપર. તેમાં શું આવશે, રિક્ષા પાણી ચાલે. આપણે રિક્ષા ક્યાં હોય, રસ્તા ઉપર. આપણે જોઈતી હોય તો ક્યાંથી, પાણીમાં. આપણે નદી ઉપર જઈએ ના, આપણા ઘર પાસે ઉભા રહીએ તો આપણને રિક્ષા મળે ને. તો વાહન એ પાણીમાં ચાલતું વાહન છે. બીજું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કાગડો કયા રંગનો હોય છે, તો તે છે કાળા રંગનો. અહીંયા શું, નારંગી ઉપર છેકો મારવાનો છે, કાળા રંગનો હોય છે. બીજું, ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે, તો તે છે લીલા રંગનું. પછી ત્રીજું, ગાય આપણને શું આપે છે, તે આવશે દૂધ. ચોથું, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. આપણા ઘરની ચોકી કોણ કરે, કૂતરો. પાંચમું કે આપણને સવારી કરવામાં ઉપયોગી છે, તે છે ઘોડો. હવે આપણે અહીંયા જોઈએ, મને ઓળખી મારું નામ લખો. મને તમે મને કાપો છો ત્યારે હું તમારી આંખમાં પાણી લાવું છું, તો તે કયું હશે, તે કોણ હશે, તે છે ડુંગળી. ડુંગળી જ્યારે આપણે કાપીએ ને તો આંખમાં પાણી આવી જાય. બીજું, હું લાલ રંગનો છું અને મારો કે ઉપયોગ કેચપ કે સોસ ચટણી બનાવવામાં થાય છે. તમે બધા કેચપ કે સોસ ખાઓ છો ને, તે શા માટે બનાવવામાં આવે છે, તે છે ટામેટું. હવે ત્રીજું, હું લીલા રંગનું અને છેડેથી પાતળું શાક છું, મારો દેખાવ આંગળી જેવો છે, તે શું આવશે, ભીંડો. ક, નીચે આપેલી જોડીમાં જે વસ્તુ કદમાં નાની હોય તેની ઉપર ચોકડીની નિશાની કરો. બંનેમાંથી કયું નાનું છે, મોટર ગાડી, તો તેની ઉપર ચોકડી થશે. હવે ડ, નીચે આપેલી જોડીમાં જે વસ્તુ કદમાં જાડી હોય તેની ઉપર ખરાની નિશાની કરવાની. બંનેમાંથી પેન્સિલ જાડી છે કે વાસ, તે છે. આપણે એ શું આપ્યું છે કે જે વસ્તુ કદમાં જાડી હોય, તો અહીંયા આપણે શું આવશે, ખરું. બાંબુ શું છે, જાડું છે, એટલે તેમાં આવશે ખરું. આપણે અહીંયા ખરું આવશે, પેન્સિલમાં કંઈ આવશે નહીં. હવે આપણે જોઈએ આગળ કે ત્રીજું, કે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરું. પાકું કેળું કેવા રંગનું હોય છે વિદ્યાર્થી મિત્રો, પાકું કેળું પીળા રંગનું હોય છે, તો શું આવશે, ખરું. હવે બીજું, કે રીંગણ કેવા રંગનું હોય છે, રીંગણ ગુલાબી રંગનું હોય છે. કેવા રંગનું હોય છે, હવે તો રીંગણા ઘણા બધા કલરના આવે છે, આછો ગુલાબી, જાંબુડિયો, પણ અહીંયા આપણે શું કરીશું, ખોટું. જાંબલી રંગનું રીંગણું હોય છે. ત્રીજું, મેઘધનુષ ખાલી જગ્યામાં જો ચોમાસામાં જોવા મળે છે, તે આવશે ખરું. હવે અહીંયા આપણે ત્રીબા જોઈએ, ફુગ્ગાઓમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો. નાકે એક શિંગડું છે, તો તે આવશે ગેંડું. જો અને શું છે, ગેંડાને નાકે એક શિંગડું છે. હવે સૌથી ઊંચું પ્રાણી કોણ છે, ઝીબ્રા. તેની સામે આપણે તેને જોડીશું. હવે લીચું પણ પ્રાણી તે કયું છે, શિયાળ. તેને તેની સામે જોડીશું. કાળા અને પીળા વટ્ટા કોને છે, વાઘને. તેની સામે આપણે તેને જોડી દઈશું. હવે ક, નીચે આપેલા ફૂલોના નામના નામે તેના ચિત્રો સાથે જોડો. હવે ગુલાબ અહીંયા આપ્યું છે, તો ગુલાબ સાથે, સૂરજમુખી સાથે અને મોગરા સામે તેને જોડવાનો છે. હવે આપણે જોઈએ કે અહીંયા ચોથું, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેને ખાવા પીવાની વસ્તુનું નામ
બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે એસાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો રોટલીનું, તો અહીંયા શું લખીશું? રોટલી. અહીંયા લખીશું દૂધ. પછી છે બ, કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી કઠણને વસ્તુ માટે ક, નરમ વસ્તુ હોય તો શું લખવાનું છે? ન. તો અહીંયા આપણને નાનું ટેડી આપ્યું છે, તો હવે તે કેવું હોય? એકદમ નરમ હોય, તો તેનું શું આવશે? ન. બેટ કેવું હોય? લાકડામાંથી બનેલું, એટલે શું આવશે? ક. હવે અહીંયા છે કુશન, એટલે કે ચોરસ હસીકું, તો તેને શું આવશે? ન. એકદમ નરમ હોય, અંદર રૂ ભર્યું હોય ને, તેની સામે શું આવશે? ન. હવે ક, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી આપેલા બોક્સમાં સારી ટીવ સામે ખરું, ખરાબ ટીવ સામે ચોકડીની નિશાની કરો. હવે અહીંયા બે બાળકો છે, તેના મમ્મી પપ્પાને શું કરે છે? પગે લાગે છે, એટલે તે કેવી ટેવ કહેવાશે? સારી. એટલે અહીંયા શું કરીશું? ખરું. અહીંયા છોકરો બેન્ચીસ ઉપર ચડે છે અને કૂદકા મારે છે, તો તે સારી ટેવ કહેવાય? ના. તો શું આવશે? ખોટું, એટલે તે આવશે ખરાબ ટેવ. હવે આપણે જોઈએ ટ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી ફળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તરબૂચ આપ્યું છે, દાડમ છે ને કેરી છે, તો અહીંયા શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? કેરીનું. તો આપણે નીચે લખીશું કેરી, અહીંયા લખીશું તરબૂચ, અને અહીંયા લખીશું દાડ. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણો કોર્સ પણ પૂરો થઈ ગયો, અને આપણું પુનરાવર્તન એટલે કે આપણું પેપર પણ રિવિઝન થઈ ગયું, એટલે કે આપણું પુનરાવર્તન પેપરનું આપણે પુનરાવર્તન કર્યું. તેવી રીતે આજનો આપણો વિષય સામાન્ય જ્ઞાન પૂરું થયું.